સ્વાધ્યાય નંબર 13.3 દાખલા નંબર 1 4.2 સેમી ત્રિજ્યાવાળા ધાતુના ગોલકને ઓગાળીને 6 સેમી ત્રિજ્યાવાળા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. નળાકારની ઊંચાઈ શોધો. ધારો કે ગોલક માટે આપણે ત્રિજ્યાને સ્મોલ આર કહીએ છીએ, જેને આપેલી છે આપણને 4.2 સેમી. નળાકાર માટે ત્રિજ્યાને આપણે કેપિટલ આર કરીએ છીએ, જે 6 સેમી આપેલી છે અને ઊંચાઈને કેપિટલ એચ વડે દર્શાવેલી છે. એચ આપણે શોધવાની છે. અહીં આપણને ખ્યાલ છે કે એક જે આપણને આપેલું છે ગોલક, એને ઓગાળીને આપણે નળાકાર સ્વરૂપમાં પહેરવાનું છે. એટલે કે જેટલું ઘનફળ ગોલકનું હોય એટલું જ ઘનફળ નળાકારનું થાય. તો એ રીતના આપણે નળાકારનું ઘનફળ બરાબર ગોલકનું ઘનફળ, મતલબ કે બંનેના ઘનફળને આપણે સરખાવી દેવાના. બંને માટે સૂત્ર મૂકીએ. નળાકાર માટે પાય આર વર્ગ એચ બરાબર ગોલક માટે 4/3 પાય આર ઘન. દરેકની કિંમત આપણે મૂકી દીધેલી છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ નળાકારની ઊંચાઈ, એટલે એચને સૂત્રનો કરતા બનાવીએ તો બાકીના પદ છે એ બરાબરની બીજી સાઈડ જશે, એટલે છેદમાં આવશે. અને ત્યારબાદ આપણે છેદ ઉડાડી સાદરૂપ આપવાનું રહેશે. સાદરૂપ આપતા આપણને એચનું મૂલ્ય મળે છે 343/125. દશાંશ ચિહ્નમાં કિંમત થશે એની 2.744, એટલે કે 2.74 સેમી. દાખલા નંબર 3. એક કૂવો 7 મીટર વ્યાસવાળા વર્તુળ પર 20 મીટર સુધી ખોદવામાં આવે છે અને તે ખોદવાથી નીકળેલી માટીને એક સરખી રીતે પાથરી 22x14 મીટરની એક વ્યાસપીઠ બનાવવામાં આવે છે. તો વ્યાસપીઠની ઊંચાઈ શોધો. અહીં નળાકાર કૂવા માટે ત્રિજ્યા આપણને આર બરાબર મળશે 7/2 મીટર અને ઊંચાઈ સ્મોલ એચ બરાબર 20 મીટર. લંબ ઘનાકાર વ્યાસપીઠ માટે લંબાઈ એલ 22 મીટર, પહોળાઈ બી 14 મીટર અને ઊંચાઈ કેપિટલ એચ જે આપણે શોધવાની છે. અહીં કૂવા ખોદવાથી જેટલી માટી નીકળશે એના દ્વારા વ્યાસપીઠ બનાવવામાં આવે છે. તેથી કૂવો ખોદીને કાઢેલ માટીનું ઘનફળ બરાબર વ્યાસપીઠ બનાવવા માટે વપરાયેલ માટીનું ઘનફળ, એટલે કે બંનેના ઘનફળ સમાન થશે. કૂવા માટે નળાકારના ઘનફળનું સૂત્ર પાય આર વર્ગ એચ બરાબર વ્યાસપીઠ છે એ લંબ ઘનાકાર છે, એટલે એલ ગુણ્યા બી ગુણ્યા એચ. કિંમત મૂકી દઈએ. 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 20 બરાબર 22×14 ગુણ્યા એચ જે આપણે શોધવાનું છે. સાદુરૂપ આપતા 22 અને 14 બરાબરની બીજી સાઈડ જશે, એટલે છેદમાં જશે. છેદ ઉડાડતા એચ એટલે કે વ્યાસપીઠની ઊંચાઈ આપણને મળશે 2.5 મીટર. દાખલા નંબર 5. 12 સેમી વ્યાસ અને 15 સેમી ઊંચાઈવાળા એક પાત્રનો આકાર લંબવૃત્તીય નળાકાર છે. તે આઈસ્ક્રીમથી સંપૂર્ણ ભરેલો છે. તેમાંથી 12 સેમી ઊંચાઈ અને 6 સેમી વ્યાસવાળા શંકુ આકારના કોન પર અર્ધ ગોળાકાર સ્વરૂપમાં આઈસ્ક્રીમ ભરવામાં આવે છે. તો આ આઈસ્ક્રીમ દ્વારા કેટલા કોન ભરી શકાય તે આપણે શોધવાનું છે. અહીં આપણને નળાકાર પાત્રનો ત્રિજ્યા થશે, વ્યાસ એનો 12 સેમી આપેલો છે એટલે ત્રિજ્યા થશે 6 સેમી, ઊંચાઈ એચ 15 સેમી આપેલ છે. એટલે નળાકાર પાત્રમાં રહેલ આઈસ્ક્રીમનું ઘનફળ થશે પાય આર વર્ગ એચ, પાય ગુણ્યા 6×6×15 એટલે કે 554 πcm ઘન થશે. હવે કોન છે એનો આકાર, તો કે શંકુ અને માથે અર્ધગોળો. તો એ રીતના કોનમાં ભરેલ આઈસ્ક્રીમ માટે અને શંકુ અને અર્ધગોળાની ત્રિજ્યા r બરાબર 6/2 એટલે કે 3 સેમી અને શંકુની ઊંચાઈ 12 સેમી થશે. આ રીતના આપણે એક કોનમાં ભરાતા આઈસ્ક્રીમનું ઘનફળ બરાબર લખી શકશું શંકુનું ઘનફળ વત્તા અર્ધગોળાનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાય આર વર્ગ એચ વત્તા 2/3 પાય આર ઘન એ અર્ધગોળાનું ઘનફળ. બંનેમાંથી 1/3 પાય આર વર્ગ સામાન્ય કાઢશું તો બાકી રહેશે એચ અને અહીંયાથી 2×r રહેશે, જેમાં આપણે આર અને એચની કિંમત મૂકતા જવાબ મળશે આપણને 1/3 × π×3×3 ÷ 12 × 2×3. સાદરૂપ આપતા આપણને જવાબ મળશે 54 πcm ઘન. હવે
નળાકારમાં જેટલું આશ્રમ રહેલું છે એમાંથી આપણે શંકુ આકારના કોન છે ભરવાના છે. આપણે ધારી લઈએ કે ધારો કે એન કોન ભરાય છે, એટલે જેટલા નળાકારમાં આઈસ્ક્રીમ છે એમાંથી કોન ભરવાના છે. તો એન ગુણ્યા એક કોનમાં ભરાતા આઈસ્ક્રીમનું ઘનફળ બરાબર લખી શકશું નળાકાર પાત્રમાં રહેલ આઈસ્ક્રીમનું ઘનફળ. ત્યારબાદ એન બરાબર, તો કે નળાકારનું ઘનફળ આપણને 540 પાઈ આપેલું છે, શંકુ માટે 54 પાઈ મળેલું છે, ભાગાકાર કરતાં સાદુરૂપ આપતા એન બરાબર 10 મળે છે, એટલે કે આઈસ્ક્રીમના 10 કોન છે એ ભરાશે. સ્વાધ્યાય નંબર 13.4 દાખલા નંબર 1, 14 સેમી ઊંચાઈવાળા પીવાના પાણીનો પ્યાલો શંકુના 8 છેદના આકારનો છે. બંને વર્તુળાકાર છેદના છેડાના વ્યાસ 4 સેમી અને 2 સેમી છે. તો આ પ્યાલાની ક્ષમતા શોધો. અહીં આપેલ શંકુના 8 છેદ આકારનો પ્યાલો છે, માટે એની મોટી ત્રિજ્યાને R1 કહેશું, જે થશે 4/2 એટલે કે 2 સેન્ટીમીટર, અને નાની ત્રિજ્યાને R2 કહેશું, જે થશે 2/2 એટલે કે 1 સેમી. ઊંચાઈ એ જ છે, એ આપણને 14 સેમી આપેલો છે. અહીં આપણે પ્યાલાની ક્ષમતા એટલે કે પાણી કેટલું સમાશે એ આપણે જોવાનું છે. તો એના માટે શંકુના 8 છેદનું ઘનફળ શોધવું પડે, જેનું સૂત્ર થશે 1/3 પાય એચ કૌંસમાં R1² + R2² + R1 R2. 1/3 × 22/7 × h આપણને 14 આપેલી છે. ત્રિજ્યા 2² + 1² + 2 × 1 સાદુરૂપ આપતા 7 × 2 = 14, 22 × 44 / 3 2² = 4, 1² = 1, 2 × 2 4 × 2 = 6, 7 44 × 7/3 કરશું એટલે કે 108/3 એટલે કે જવાબ મળશે પ્યાલાની ક્ષમતા 102.2 સેન્ટીમીટર ઘન. દાખલા નંબર 2 જોઈએ. એક શંકુના 8 છેદની તિર્યક ઊંચાઈ 4 સેમી તથા તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ એટલે કે પરિઘ 18 સેમી અને 6 સેમી છે. તો શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં આપેલ શંકુના 8 છેદ માટે તિર્યક ઊંચાઈ L = 4 સેમી મળશે. મોટા વર્તુળાક છેડાનો પરિઘ જેને આપણે C1 વડે દર્શાવીએ તો એ 18 સેમી અને નાના વર્તુળાકાર છેડાનો પરિઘ એને C2 કહીએ તો એ 6 સેમી મળશે. તેથી શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે πL(R1) / R2. અહીં આપણને ડાયરેક્ટ માપ નથી આપેલું, માટે આપણે ગોઠવણી કરીએ છીએ. એલના છેદમાં 2 વડે ભાગાકાર કર્યો અને 2 વડે ગુણાકાર કર્યો, તો પાઈને અંદર ગુણાકમાં લીધા તો 2πR1 + 2πR2 એટલે કે એલના છેદમાં 2 2πR1 એટલે કે મોટો જે વર્તુળ છે એનો પરિઘ થશે, જેને આપણે C1 વડે દર્શાવેલું છે. એ જ રીતના 2πR2 એ નાના વર્તુળાકાર છેડાનો પરિઘ છે, જેને આપણે C2 વડે દર્શાવેલું છે. ત્યારબાદ બધી કિંમત મૂકીએ, L4 આપેલી છે, છેદમાં 2, C1 18 છે અને C2 6 આપેલા છે. 18 × 6 = 24, 2/4 એટલે 2 × 24 એટલે કે 39 સેન્ટીમીટર² મળશે. દાખલા નંબર 3માં આપણને એક તુર્કી ટોપીનો આકાર શંકુના 8 છેદ જેવો છે. જો તેની ખુલ્લી બાજુની ત્રિજ્યા 10 સેમી અને ઉપરની બાજુની વર્તુળની ત્રિજ્યા 4 સેમી હોય અને તિર્યક ઊંચાઈ 15 સેમી હોય, તો તેને બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ શોધો. એટલે કે અહીં જે તુર્કી આકારની જે ટોપી છે એ શંકુના 8 છેદ આકારનું થશે, જેમાં મોટી ત્રિજ્યા R1 10 સેમી, નાની ત્રિજ્યા R2 4 સેમી અને તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાંસી ઊંચાઈ આપણને 15 સેમી આપેલી છે. તુર્કી ટોપી બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ બરાબર શંકુના 8 છેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નાના વર્તુળાકાર છેડાનું ક્ષેત્રફળ. કારણ કે આ ટોપી છે એટલે નીચેથી ખુલ્લી હોય છે, એટલે નીચેનું ક્ષેત્રફળ વર્તુળનું નહીં લેવાનું પરંતુ ઉપરનું લેવાનું રહેશે, જે નાની ત્રિજ્યાવાળું વર્તુળ છે. બંનેના સૂત્ર મૂકી દઈએ, πL(R1+R2) વત્તા નાના વર્તુળાકાર છેડા માટે વર્તુળનું ક્ષેત્રફળ πR2² પાઈની કિંમત 22/7, એલ આપણે 15 આપેલી છે, R1, R2 = 14, 10 અને 4 અને R2 ની કિંમત 4 આપેલી છે.
અહીં આપણે સાદરૂપ આપવા ટાણે પાઈને સામાન્ય ખાલી કાઢેલું છે, એ સિવાય બધાની કિંમત મૂકી દઈએ. સાદરૂપ આપતા 22 સપ્તમાંશ × 15 × 10^4 = 14 = 16. 15 × 14 કરશું એટલે 210 + 16 એટલે કે 226 × 22 સપ્તમાંશ. સાદરૂપ આપતા 22 × 226 એટલે કે 4972 / 7. ભાગાકાર કરતા જવાબ મળશે 710.2/7 cm².